શિયાળો આવે છે જ એટલે કે આપણે તંદુરસ્ત બનીએ, ફરી પાછા આખા વર્ષ માટે એનર્જી ભેગી કરીએ અને રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરીએ. પણ આપણામાંથી કેટલા લોકો આ વાત સમજે છે અને વિવિધ શાકભાજી જે મળતા હોય છે તેનો ઉપયોગ કરે છે? મેથી એટલે બસ મેથીના થેપલા એવું માનીને ફક્ત મેથી એમાં જ ઉપયોગ કરીએ છીએ. પણ મેથીનું શાક જો તમે બનાવ્યું ના હોય તો મારી રીતે બનાવજો. હું પણ મારી નાની સાથે જ્યારે રહેતી હતી ત્યારે એમને રીત જે શાકની બનાવવાની મેં જોઈ હતી એ તમારી સાથે શેર કરું છું. ઓથેન્ટિક, ઇઝી અને ઓછા મસાલાવાળી. તો ચાલો જઈએ મારા કિચનમાં. આજે બધા જ લોકોનો ભ્રમ તોડીશ કે જે લોકો એવું કહે છે કે મેથીની ભાજીનું શાક કડવું થાય. મારી રીતથી શાક બનાવશો તો મેથીની ભાજીનું શાક જરાય કડવું નહીં. તો અત્યારે શિયાળામાં ભરપૂર મેથી આવી રહી છે. મેથીની સુકવણી કરો અને સાથે મેથીનું શાક પણ બનાવો. મેથીને બારીક કાપી અને પાણીમાં આવી રીતે પાથરી દેવાની છે એટલે નીચે બધું જ માટી બેસી જશે અને બહુ લાંબો સમય આપણે નહીં લાગે. તો એક બાજુ મેથી પલળી રહી છે, બીજી બાજુ આપણે લસણને નાનું નાનું કાપી લેવાનું છે. મારી પાસે મોટું લસણ છે એટલે થોડુંક હું વચ્ચેથી કાપા પાડી અને તેના બારીક ટુકડા કરી રહી છું. અહીં મેં લગભગ એક મોટી જૂડી મેથી લીધી છે અને 7 થી 8 લસણના કળીઓ લીધી છે જેને હું ઝીણું ઝીણું કાપી રહી છું. હવે આની સાથે આપણે એક ટામેટું લઈશું અને ટામેટાના પણ ઝીણા ઝીણા ટુકડા કરી દઈશું. મસાલા ખૂબ જ ઓછા હોય અને મેથીનું શાક ખૂબ સરસ લાગે. આની સાથે ભલે તમે રોટલો બનાવો, રોટલી બનાવો કે પછી દાળ ભાત સાથે ખાઓ, બહુ જ સરસ લાગે. કડવું પણ ના લાગે અને કડવું લાગે ને તો પણ આપણે કડવું ખાવું જોઈએ, કેમ કે કડવાથી તો આપણી ઇમ્યુનિટી સારી રહેતી હોય છે. તો હવે શાક બનાવવા માટે એક કઢાઈ લઈશું અને તેની અંદર 1 સ્કૂપ ઓઇલ લઈ લઈશું. હવે ઓઇલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે લસણ એડ કરી દઈશું, કેમ કે લસણ આપણે થોડુંક વધારે શીખીશું અને લાલ કરીશું અને ત્યાર પછી આપણે જીરું એડ કરીશું. થોડી ચપટી હળદર નાખી અને લસણને આપણે સારી રીતે તેલમાં ફ્રાય કરીશું. જો તમે ભાજીના શાકમાં લસણ આવી રીતે ફ્રાય કરેલું નાખશો તો એની ફ્રેગરન્સ બી સરસ આવશે અને શેકેલું લસણ ભાજી સાથે બહુ સરસ સ્વાદ આપશે. થોડી લસણની બાઉન્ડ્રી લાલ થાય એટલે આપણે જીરું એડ કરીશું અને જીરું થોડી વાર માટે તતડવા દઈશું. હવે આ જીરું અને લસણને થોડી વાર માટે આપણે શેકીશું. ભાજીનું શાક આવી રીતે બનાવજો, તમને ચોક્કસ તમારા બાની યાદ આવી જશે કે ઘરમાં વડીલો આ જ રીતે શાક બનાવતા હોય છે. બસ હવે જે ભાજી આપણે પલાળીને રાખી હતી તેને ઉપર ઉપરથી લઈ અને ડાયરેક્ટલી કઢાઈમાં એડ કરી દઈશું અને આવી રીતે છૂટું જ શાક બનાવીશું. અહીં તમે ભાજી અને લસણને હલાવતા રહીશું અને ભાજી તરત જ ઓસવાઈ જશે. ભાજીમાં તો કંઈ ખાસ ચડવા જેવું હોય જ નહીં અને તે તરત જ બેસી જાય એટલે માપનું મીઠું નાખી અને પછી આપણે આની અંદર ટામેટું એડ કરીશું. તમે કોઈ વાર ઉનાળામાં મેથીની ભાજીનું શાક બનાવો તો એની અંદર કેરી નાખજો, ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે મેથી કેરીનું શાક. એ પણ આપણે કોઈ વાર વિડીયો બનાવી અને તમને ચોક્કસ બતાવીશું. તો અહીં તમે જુઓ શાક ઘણું ઓસવાઈ ગયું છે અને હવે અંદાજ આવી રહ્યો છે કે મીઠું કેટલું જોઈશે. જ્યારે ભાજી ઓસવાઈ જાય, બેસી જાય પછી જ મીઠું નાખો જેનાથી તમારું શાક ખારું ન થઈ જાય. અને ઓલરેડી દરેક ભાજીમાં થોડી ખારાશ હોય જ છે એટલે મીઠું પ્રમાણસર નાખવું. ઇન કેસ ક્યારેક મીઠું વધારે પડી જાય તો ટામેટું કે કંઈ પણ નાખી અને ભાજીના સ્વાદને તો બમણો કરી જ શકાય છે, પ્લસ મીઠું પણ ઓછું કરી શકાય છે. તો હવે ટામેટું મેં કાપી લીધું છે અને ભાજીના શાકમાં હું ટામેટું એડ કરી દઈશ. ટામેટાને પણ આપણે થોડુંક પોચું થવા દઈશું. બેઝિક મસાલાથી જ આ શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો કે ધાણા જીરું કે કંઈ જ પણ એડ કરવું નહીં. હવે શાકને આપણે થોડી વાર ઢાંકી દઈશું જેના લીધે ટામેટા સરસ રીતે પોચા પડી જાય. 2 મિનિટમાં ઢાંકણું ખોલીને જોઈશું અને ટામેટા પોચા થયા છે કે નહીં તેની ચકાસણી કરી અને પ્રમાણસર મરચું નાખી દઈશું. અહીં તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. શાક જોઈને કેટલું સરસ લાગી રહ્યું છે, લીલું, લાલ અને સફેદ. તો મેથીની ભાજીનું શાક મને નથી લાગતું તમે કોઈ પણ દિવસ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય. એકવાર ચોક્કસ બનાવજો અને આ રીતને બને એટલી વધારે શેર કરજો.
મેથી કડવી ભલે હોય છે પણ ગુણકારી એટલી જ હોય છે. અને સૂકી મેથી તો આપણે ખાતા જ નથી, તો શિયાળામાં બને એટલી લીલી મેથીનો જ ઉપયોગ કરીએ તો કેવું સારું રહેશે. તો શાક તૈયાર થઈ ગયું છે અને તમે જુઓ કે કેટલી બધી ભાજીનું આ નાનો કપ ભરાય એટલું ઓછું શાક થયું છે. એટલે આટલું શાક તો એક વ્યક્તિ ખાઈ શકે છે. તો એક જુડીમાંથી એક વ્યક્તિનું શાક બને છે, અને સાથે 7-8 લસણ અને 1 ટામેટું. આટલું હેલ્ધી શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. જો તમે અહીં સુધી વિડીયો જોઈ જ લીધો છે તો એક લાઇક પણ આપી દો અને કમેન્ટ પણ કરી દો કે વિડીયો કેવો લાગ્યો અને તમે તમારી ઘરે બનાવશો કે નહીં બનાવો.